नमस्कार विद्यार्थी मित्रों, सेठ सीएल हिंदी हाईस्कूल, विषय गुजराती, धोरण 10। आज आप व्याकरण एकम बे लैसू, जेमा लैसू संधि। संधि ए आपड़ा अभ्यासक्रम में आपेल वाक्य में लेवामां आवशे। काव्य नंबर एक, पीळा पीतांबर जरक असी जामा पीळो ते पटको बिराजे। आ पंक्ति में पीतांबर शब्द सामसिक शब्द है, संधि शब्द है, बराबर। तो आप पीतांबर शब्द की संधि पीत धन अंबर ए रीते छूटी पड़े। बीजू वाक्य अपने बीजा पाठ में लैसू, प्राकृत जनों ने आ शरणाई की सुरावली समझाय के न समझाय पण मंत्रमुग्ध बनी ने डोली उठे। सुरावली ए संधि शब्द है, सूर धन आवली आ स्वर संधि है। तीजो लैसु, वळी पाछी पतिना प्रेमोपचारे रीझी जती। आ पंक्ति पर पाठ नंबर गेली है, तेमा प्रेमोपचार शब्द संधि शब्द है, प्रेम धन उपचार। साव शुष्क वातावरण में पण सासरिये सोढ़ती पति मिलनोत्सुक परिणीतानु कल्पना चित्र श्रोताओनी आँख सामे तरी रही। आ वाक्य में पति मिलनोत्सुक आ शब्द संधि शब्द है, ए त्रण शब्दों में छूटी पड़े। पति धन मिलन धन उत्सुक। पाछो वाक्य लैसु आपणे जेठीबाई पाठमांथी, जेठीमाए मोटी रेशमी ओढ़नी पर आ अरजी मोटा अक्षरों में सांगोपांग छापीने तैयार करी। सांगोपांग शब्द संधि शब्द है, ए पण त्रण ए चार अक्षर में छूटी पड़शे। स धन अंग धन उप धन अंग सांगोपांग। तो आम आपणे पाठने आधारे वाक्यों में आवेला संधि शब्दों ने छूटा पाड़वाना छे अने छ संधि जोड़वानी छे। तो आम संधि छोड़ो अने संधि जोड़ो ए आपणे परीक्षा में पूछाय छे एक एक मार्क्स। तो विद्यार्थी मित्रों, आ रीते आपणे संधि तैयार करवानी छे। पाना नंबर 32 थी 35 सुधी संधि छापेली छे, ते आपणे वाँची जईशुं। तो मित्रों, तमने पण विनंती छे के हवे आपणी 29 तारीखे परीक्षा आवी रही छे, तो ए दिवसे परीक्षा लक्षी तैयारी माटे आपणे पेज नंबर 32 थी 35 सुधी आपणे आ संधि वाँचीने तैयार करी लेशुं। पाछळ उदाहरण रूप पूरा ચોપડીમાંથી સંધિ અક્ષરો શોધીને લખેલા છે એ પણ આપણે શોધી લઈશું। એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કે સંધિ જોડો અને છોડો એ નિયમાનુસાર છે। તમને બતાવેલ નિયમો એ પણ તમે નોંધી લેશો, જેથી તમને ખ્યાલ આવે કે સંધિ કયા અક્ષરથી જોડાય છે અને કયા અક્ષરથી છૂટી પડે છે। દાખલા તરીકે અધન અ, તો એ સંધિ જોડાય ત્યારે આ થશે, બરાબર ને? જ્યારે અધન આ, તો એ પણ આ જ થશે। આ ધન અ, તો પણ આ જ થશે। અને આ ધન આ અક્ષર આવે તો પણ એ આ જ બનશે। આમ સંધિ છોડતી વખતે અને જોડતી વખતે આ નિયમોનું આપણે બરાબર ધ્યાન રાખીએ, એ આપણા માટે જરૂરી છે। પરીક્ષા માટે પૂરી તૈયારી કરી લેજો। પરીક્ષા 25 માર્કની થવાની છે, જેમાં પાઠ નંબર 1 થી 6 સુધી પૂછાશે। એમાં વ્યાકરણ એકમ 1 અને 2 પૂછાશે। અગાઉ આપણે સમાનાર્થી શબ્દ, વિરોધી શબ્દ, જોડણી, રૂઢિપ્રયોગ, કહેવતો બધું જોઈ ગયા છીએ। હવે એકમ 2માં સંધિ આપણે જોઈ, ત્યાર પછી જોઈશું સમાસ। આ સિવાય નિબંધ પણ પૂછાઈ શકે છે પરીક્ષામાં। નિબંધમાં વર્ષા ઋતુ છે, મારી માં છે,
ઉનાળાનો બપોર છે, આવા નિબંધોની આપણે તૈયારી કરીશું. તમને ઓનલાઈન નિબંધ પણ તૈયારી કરીને આપવામાં આવ્યો છે, એ પણ યાદ કરી લેજો. ત્યાર પછી દીકરી ઘરની દીવડી, જીવનમાં રમતનું મહત્ત્વ, આવા નિબંધો પૂછાઈ શકે છે. પણ આ વખતે વર્ષા ઋતુ ઉપર વધારે ધ્યાન આપજો, જેથી કરીને અત્યારે માહોલ પણ વરસાદનો છે એટલે તમે સારી રીતે લખી શકો. 25 માર્કનો પરીક્ષામાં 1-6 પાઠ બરાબર વાંચી લેજો, યાદ કરી લેજો. સમજણ ના પડે તો ફોન કરીને પૂછી શકો છો. જ્યારે પણ તમે આ વાંચતા હો ત્યારે તમે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી કરીને ખબર પડે કે વિદ્યાર્થી મિત્રો કેટલા ભણી રહ્યા છે, અમને પણ ખ્યાલ આવે. તો તમે ધોરણ 10માં છો એટલે થોડી તૈયારી તમે પણ કરો, થોડી અમે કરીએ, જેથી કરીને પરીક્ષાનું પરિણામ સારું આવે. સમજ્યા ને? તો આમ 10માં ધોરણમાં આપણી આ ગુજરાતી વિષયની પહેલી એકમ કસોટી થઈ રહી છે, એમાં બરાબર વાંચીને તૈયાર રહેજો, ખરું ને? ચલો હવે આપણે જોઈશું સમાસ. સમાસ એ સામાસિક શબ્દ છે. વિદ્યાર્થી મિત્રો, સમાસ આપણે બીજા ચેપ્ટરમાં જોઈશું, અત્યારે પરીક્ષાલક્ષી થોડી માહિતી તમને આપી દઉં. પાઠ નંબર 1-6માં મોરલી, શરણાઈના સૂર, પ્રયાણ, જીવન અંજલિ થાજો, શ્વેત ક્રાંતિના પ્રણેતાઓ, સામગ્રી તો સમાજની છે ને, આ 6 પાઠમાંથી પૂછાશે, બરાબર છે? હવે તમને જોડકા જોડવા માટે પણ પૂછી શકે કે મોરલી કાવ્યના કવિયત્રી કોણ છે, શરણાઈ સૂર પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો, પ્રયાણ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે, વગેરે જેવા તમને પ્રશ્નો પૂછી શકે છે. જીવન અંજલિ થાજો એ પ્રાર્થના કાવ્ય તો છે, બરાબર છે? એ સાથે સાથે એ કાવ્યના કવિનું નામ શું છે, એ કાવ્યને શું ઉપનામ આપવામાં આવ્યું છે, એવા પ્રશ્નો પૂછી શકે. ત્યાર પછી જોડકાના સ્વરૂપમાં કાવ્ય કે પાઠનું નામ હોય અને સામે એનો સાહિત્ય પ્રકાર હોય એમ પણ પૂછી શકાય. જ્યારે એ પાઠ કે કવિતાના કવિ કોણ છે, લેખક કોણ છે, એ પણ પૂછી શકે. તો આમ ટૂંકા પ્રશ્નો પણ પૂછી શકે, લાંબા પ્રશ્નો પણ પૂછી શકે, એક બે વાક્યના પ્રશ્નો પણ તમને પૂછી શકે છે. માટે આપણે બધા પ્રકારની તૈયારી કરવાની રહેશે. તો 1-6 પાઠ તમે બરાબર વાંચીને તૈયાર કરી લેજો. અનુક્રમણિકામાં આપેલ સાહિત્ય પ્રકાર અને કવિ લેખકના નામ પણ યાદ રાખજો, ખરું ને? સાથે સમાનાર્થી શબ્દ તો છે જ, વિરુદ્ધાર્થી શબ્દ, સાચી જોડણી, રૂઢિ, સંધિ અને સમાસ એ પણ તમને પૂછી શકશે, બરાબર છે? તો એ 5 માર્ક્સ તો એ પૂછાશે જ, માટે એની પણ તૈયારી તમારે કરવી રહેશે. બીજું, નાનકડો નિબંધ પણ પૂછી શકે, બરાબર છે? સવિસ્તાર પ્રશ્નોત્તર પણ પૂછી શકે. તો આમ આપણે બધી રીતની તૈયારી કરવાની રહેશે, જેથી આપણે વાર્ષિક પરીક્ષાની પણ તૈયારી સાથે સાથે થઈ જાય. આમ પરીક્ષાલક્ષી તૈયારી કરવાથી આપણને યાદ પણ રહેશે, આપણા અક્ષર પણ સુધરશે અને યાદ પણ રહેશે. ઘરે બેસીને શાંતિથી 1-6 પાઠની તૈયારી તમારે કરવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, સહેજ પણ ગભરાયા વગર સરસ રીતે વાંચીને આ પરીક્ષા આપજો. સારા અક્ષરે ઉપરની લીટીને અડીને લખજો, કે જેથી કરીને આપણે ગુજરાતીમાં સારું પ્રદર્શન કરી શકીએ. વિષય ગુજરાતી આમ સહેલો છે, પણ તમે સમજી વિચારીને સહેજ પણ ભૂલ કર્યા વગર લખો એવી હું આશા રાખું છું. તો આમ તમને સૌને પરીક્ષા લક્ષી ખૂબ ખૂબ શુભેચ્છા. સારી રીતે લખો, હોશિયાર બનો અને ગુજરાતીમાં નિપુણ બનો, એ જ ભાવના હું સેવું છું, બરાબર છે? તો આ તમે આ લેક્ચર જોયું, પરીક્ષા લક્ષી માહિતી મેળવી, અને તમે આ લેસનને ક્લિક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને અમને જણાવશો.